भूजना हमीरसर कांठे दर वर्षे योजातु सातम आठम ना मेड़ा नु उद्घाटन नगरपति घनश्याम ठक्कर ना हस्ते करायो। भूजना हमीरसर किनारा पर परंपरागत सातम आठम ना मेड़ा नु आज थी पालिका प्रमुख ना हस्ते प्रारंभ करवामां आव्यो छे। बे दिवस चालनारा अमेड़ा मां लोको मुक्त मने हरी फरी शके ते माटे नी तमाम सुविधा उभी करवामां आवशे। साथो साथ खाणी पीणी ना स्टोल चकडोल सहित नी राइड्स पण बाळको थी लईने युवानो मां आकर्षण नु केन्द्र बनशे। मेड़ा दरमियान पूरतो पोलिस बंदोबस्त पण गोठवामां आवशे। वळी अत्यारे कोई वरसाद ना पण आपत्ति न होवाने कारणे आ वखते मेळो जामशे तेवुं लागी रह्युं छे। भूज सहित आजुबाजुना गामोमांथी मोटी संख्यामां मेळो माणवा माटे लोको उमटशे। તાજેતરમાં હમીરસર તળાવ ઉગની જવા પામ્યું હતું ત્યારે પાણીથી છલોછલ ભરેલા તળાવના કિનારા પર સાતમ આઠમનો મેળો યોજાઈ રહ્યો છે, જેને લઈને રહેવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર નગરજનો વતી નગરપતિ તરીકે આજે જ્યારે આ મેળાનું ઉદઘાટન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે હું મારી જાતને ધન્ય માનું છું। કારણ કે બચપનથી આ મેળાની અમે રાહ જોઈને બેઠા હોઈએ। આ મેળો ક્યારે આવશે દિવસો લેખતા હોઈએ। મેળાના પ્લોટિંગ છપાયા એટલે જોવા સાયકલથી જોવા આવતા કે પ્લોટિંગ થઈ ગયા કે નહીં, અને બંને દિવસ બે ટાઈમ આ મેળામાં બચપન કાઢ્યું છે, જુવાની કાઢી છે। આ મેળો માત્ર ભૂજ પૂરતું મર્યાદિત નથી, ભૂજ એ કચ્છનું પાટનગર છે। ઘણી બધી જગ્યાએ સાતમ આઠમના મેળાઓ થાય છે, પણ આ મેળાનું મહત્ત્વ એ છે કે કચ્છભરના લોકો આ મેળાની મોજ હમીરસર કાંઠે માણવા માટે આવે છે। નગરપાલિકાએ ઘણા વર્ષથી આ મેળો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવવાનું નક્કી કર્યું હતું, અને આ વખતે પણ અમે આ મેળો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપ્યો હતો। સૌ પ્રથમ ટેન્ડરિંગમાં બેઝ પ્રાઇઝ પ્રમાણે અમને ટેન્ડર ના આવ્યા, બેઝ પ્રાઇઝ ઓછી કર્યા પછી ટેન્ડરિંગ કરી અને નેગોશિએશન કરીને 6,01,000માં મેળો નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને આપ્યો। એને જીએસટી પણ ભરવી પડશે એટલે 7,20,000ની આજુબાજુ આ મેળો એને પડશે। આ મેળામાં થોડુંક દુઃખી થાય છે કે આ વખતે કૃષ્ણાજી પુલ બંધ રાખવું પડ્યું છે। અમારી ઈચ્છા હતી કે કૃષ્ણાજી પુલમાં માનવ અવર જવર કરી શકે એ માટે ખુલ્લું રાખીએ અમે તજજ્ઞોની ફોનથી સલાહ લીધી। તજજ્ઞો અમને ચોખ્ખી ભાષામાં ના પાડી દીધી કે આ વસ્તુ શક્ય નથી, જો આ કરશો તો જાનહાનિ થશે, એટલે અમે બંને બાજુ પ્રોટેક્શન દિવાલ બનાવી નાખી છે। હું આપના માધ્યમ દ્વારા શહેરીજનોને આ મેળો માણવા માટેનું આમંત્રણ આપું છું, નિમંત્રણ આપું છું, અને આજે બહોળી સંખ્યામાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે વિરોધ પક્ષ કોંગ્રેસના પણ વિરોધ પક્ષના નેતા અહીંયા જોડાણા છે, ત્યારે સૌનું આવકારું છું અને ફરી ફરીને શહેરીજનોને આ મેળો માણવા માટેનું આમંત્રણ આપું છું।